નમસ્કાર. આજે તારીખ 5 માર્ચ ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. કોરોના વાયરસે ભારતમાં પગરવ કરી દીધા છે. ગુજરાતમાં પણ તેનું આગમન થઈ ચૂક્યું હોય તેવી આશંકા છે. સિંગાપોરથી હિંમતનગર આવેલી યુવતીને હિંમતનગર સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે. ઈરાનથી વતન પરત આવેલા પાલનપુરના એક પુરુષ પણ કોરોનાગ્રસ્ત હોવાની શક્યતા છે. આ દર્દીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ કોરોનાના 3 શંકાસ્પદ દર્દીઓ આવ્યા છે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે KBZ ફૂડ્સ નું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. નિર્ભયા ગેંગરેપ કેસના ચારેય ગુનેગાર મુકેશ, વિનય, અક્ષય અને પવનનું નવું ડેથ વોરંટ જાહેર થયું છે. પટિયાલા હાઉસ કોર્ટે ચારેય ગુનેગારોને 20 માર્ચે સવારે 5:30 કલાકે ફાંસી આપવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે ચારેય ગુનેગારોના ડેથ વોરંટ 3 વખત રદ થઈ ચૂક્યા છે. હવામાન વિભાગે દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા તથા કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે સવારે દ્વારકામાં ઝરમર વરસાદ થયો હતો. કચ્છમાં પણ નખત્રાણા, ખાવડા વગેરે ગામોમાં માવઠું થયું હતું. વરસાદને કારણે જીરું, ચણા તથા ઘઉંના પાકોને નુકસાન થયું છે. સમગ્ર રાજ્યમાં 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો આજથી આરંભ થયો છે. રાજ્યભરમાં 10માં કુલ 10,83,198 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંનેમાં કુલ 5,27,140 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. જામનગર જિલ્લામાં 10માં 16,250 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 15,901 પરીક્ષાર્થીઓએ આજે ગુજરાતી વિષયની પરીક્ષા આપી હતી. કુલ 349 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. પરીક્ષાના આરંભ પૂર્વે જિલ્લા શિક્ષણાધિકારીએ પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. નોબતના તંત્રી તથા શ્રી શક્તિદળ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રદીપભાઈ માધવાણી, નીતિનભાઈ માડમ, આશીષ કંટારિયા, હસમુખભાઈ પડિયા, ગીતાબેન સાવલા વગેરે પણ પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવી ઓલ ધ બેસ્ટ કહ્યું હતું. 10 પરીક્ષામાં કોઈ કોપી કેસ નોંધાયો ન હતો. 12 સામાન્ય પ્રવાહમાં જિલ્લામાં નોંધાયેલા 6,544 પૈકીના 6,477 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. 67 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યા હતા. 12 વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં નોંધાયેલા 2,215 પૈકીના 2,201 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. 14 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.